नमस्कार मित्रों, जन्मोत्सव पाठना त्रीजा भाग में आप सर्वनु हार्दिक अभिवादन करूँ छू। अहीं सरस मजानो संवेदना सभर आ पाठनु एक एक पर्व अत्रे पूरु थतुं जाय छे। तमे जुओ, एक सुखी संपन्न अने समृद्ध परिवारना लोको द्वारा कृष्ण जन्मनु जे पर्व जे छे ए पर्व केटलू धामधूमथी उजववामां आवे छे अने भगवान श्री कृष्णनो जन्म थाय छे। ज्यारे एनी सामेनी बाजुए गरीब परिवारमां માણકીના ઘરમાં માણકી બાળકનો જન્મ કેવી નાજુક સ્થિતિમાં આપી રહી છે અને એ નાજુક સ્થિતિમાં બાળકનો જન્મ થયો છે અને તરતના જન્મેલા બાળકને લઈને અત્રે ક્યાંક વેલજી ડોસાની પાસે એને લઈ જવાનો છે અને શું કામ લઈ જવાનો છે એની વાત લેખક આપણને હવે કરવાના છે। તો ત્યાં સુધી આપણે બે ભાગમાં ભણ્યા હતા, હવે ભાગ ત્રણમાં આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ। પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાળ કાઢે, વેલજી ડોહો જે છે એ વેલજી ડોસા તરતના જન્મેલા બાળકના પગના ટાંચકા તોડવા માટેનું કામ કરે છે। આજે પણ ગરીબ પરિવારોમાં, ભિખારી પરિવારોમાં પોતાના જન્મેલા બાળકને આવનારા દિવસમાં એને ભીખમાં થોડા પૈસા વધારે મળે એટલા માટે અથવા એનો જીવન નિર્વાહ ચલાવવા માટે એને અપંગ ન હોવા છતાં પગના ટાંચકા તોડીને એને અપંગ કરી નાખવા માટેની પરંપરા છે અને એ પરંપરાથી લેખક આપણને વિદિત કરવા માગે છે। અને આ માણકીએ જે બાળકનો જન્મ આપ્યો છે એના પગના ટાંચકા તોડાવવા માટે અને વેલજી ડોસાની પાસે આ મધરાતે વરસતા વરસાદમાં એને લઈને જવા માટેની વાતો અંદર થઈ રહી છે। પણ કહે છે કે એ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાળ કાઢે, લો તારે અમને કહો છો તે તમે જાઓ ને મારા ભાઈ, અમને કહો છો વેલજી ડોસાની પાસે જવાનું તો તમે જ જાઓ ને મારા ભાઈ। બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, એટલે આ એ ગમાર જરા ધીમો બોલતો જા, માણકી હાંભળ હે ને બચાડી દુઃખી થા હે। અલ્યા કોઈ વાતો કરી રહ્યું છે કે અલ્યા ધીમેથી બોલો, આ માણકી સાંભળશે અને બિચારી દુઃખી થા હે। એને જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું હતું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ, હોનાના હિંડોળે ના ઝૂલતી હોત, એ હોનાના હિંડોળે ઝૂલતી હોત એ આપણા ભેગી થોડી હોત, એટલે દુઃખી તો થઈ જ છે ને બિચારીએ। એના જવાબમાં કોઈ બોલ્યું, અરે પહેલાં જાજી લપ મેલો ને, હાલો મારી હારે પ્રતાપગંજમાં જતાં પેલું નાળું નથી ભાળ્યું લ્યા, ત્યાં ઓલ્યા છાપરા દીઠા કે ત્યાં જો જવાનું છે આપણે, આ બાળકને લઈ લો, જન્મેલા બાળકનું નામ કિશન પાડવામાં આવ્યું છે, આ કિશનને લઈ લો। એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા એ આપણું કામ નહીં, આ પાણી પડે છે એ તો જુઓ, ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો, અને ઘૂંટણ સમા પાણી, વરસાદના દિવસો છે એટલે ઘૂંટણ સમા પાણી હશે, અને ઘૂંટણ સમા પાણી ના હોય તો મને કહેજો, આપણે તો કે ભાઈ ત્યાં આગળ આવવું નથી, તમારે લઈને જવું હોય તો જાઓ, નહીતર કે હું તો આવવાનો નથી, એમ કોઈકે કહી દીધું। બીજા વધારે આંકડા થઈને બોલ્યો, બીજો વળી વધારે આંકડો થઈને બોલ્યો, અલે આ મેલ નહીં એને પડતો મેલ કે, હાલ કાનજી લઈ લે છોરાને, હાલ કાનજી લઈ લે છોરો, છોરો શબ્દ છે, છોરો એટલે છોકરો, બીજા વધારે આંકડો થઈને બોલ્યો, અલે આ મેલ નહીં પડતો, હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થાવ છું, મોર શબ્દ છે મિત્રો, મોર એટલે આગળ, તમે જુઓ અહીંયા મોર શબ્દ થાય અને અહીંયા આમ લખાય મોર શબ્દ, મોર એટલે આગળ અને મોર એટલે મૂર પણ થાય, મોર એક પક્ષી અને મોર એટલે મંજરી પણ થાય, મોર એટલે મંજરી પણ થાય। બીજા વધારે આંકડો થઈને બોલ્યો, એટલે આ મેલ નહીં પડતો, હાલ કાનજી લઈ લે છોરાને, હું મોર થાવ છું, હું આગળ થાવ છું,
બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો અને બાળકના રુદનનો બાળક તરતનું જન્મેલું હતો નવવધુ નવજોત બાળક હતો એટલે આ બાળકનો રડવાનો અવાજ આવ્યો બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો કાદવ ખૂંદતા ચાર પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો અને કાદવ ખૂંદતા કાદવ શબ્દ છે મિત્રો ગારો શબ્દ આવડે તમને કીચડ આવડે ચીખલ ચીખલ અને પંક સુંથ ગારો કીચડ ચીખલ પંક સુંથ અને કરદમ અને કરદમ એટલે ગાળો અહીંયા સુંથ શબ્દ છે ચીકણો ગારો શબ્દ શો માટે એક શબ્દ ચીકણો ગારો તો એને સુંથ કહેવાય લે હું મોર થાવ છું બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો કાદવ ખૂંદતા ચાર પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો વરસાદ વરસતો રહ્યો પવન વિંઝાતો રહ્યો ઘડિયાળના કાંટા છૂટા પડ્યા છૂટા પડીને આગળ વધવા લાગ્યા અને રાતનો સમય ધીમે ધીમે પસાર થતો ગયો વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ઘડિયાળના બે કાંટા છૂટા પડ્યા છે સમય એની રફતારમાં આગળને આગળ ચાલી રહ્યો છે અને નાજુક પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ભયાનક વાતાવરણમાં તરતના જન્મેલા બાળકને લઈને દેવજી ડોસાની પાસે જવા માટે કાનજી નીકળી ગયો છે ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી અહીંયા બીજું દ્રશ્ય છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પર્વની વાત હવે લેખક કરે છે કે ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી અસિતની માયાવી સૃષ્ટિએ બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા અને અસિતની જે માયાવી સૃષ્ટિ હતી કારણ કે એને ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને લાઇટનો ઉપયોગ કરીને ભગવાન શ્રી કૃષ્ણનો આબેહૂબ જન્મ કિનખાબના પડદા ઉપર કરાવ્યો છે એટલે લોકો આ દ્રશ્ય જોઈને ખૂબ ભાવ વિભોર બની ગયા છે તો ઘડિયાળ તરફ હવે કોઈનું ધ્યાન નથી કોઈની નજર નથી અસિતની માયાવી સૃષ્ટિ સૃષ્ટિની સંધિ ખાસ યાદ રાખીશું આપણે સૃજવત્તાતી ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો અને સામે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ પર્વ હતું તો અહીંયા અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવેલું હતું એટલે મુખિયાજી દ્વારા જે અન્નકૂટનું આયોજન કરેલું હતું તો એ અન્નકૂટ સામે રચેલો હતો એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી અને અન્નકૂટમાં પણ રંગોની યોજનાને ખૂબ ચાતુરીપૂર્વક ખૂબ યોજનાપૂર્વક બહુ સરસ રીતે ત્યાં નિર્માણ કરવામાં આવી હતી એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા કારાગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળમાં લઈ જવા માટેની સંપૂર્ણ તૈયારી વસુદેવ દ્વારા થઈ ચૂકી હતી અહીંયા સામેના પરિવારમાં શું થયું છે અહીંયા ગરીબ પરિવારમાં કિશનનો જન્મ અહીંયા કિશન એટલે પણ કૃષ્ણ થાય અને વાસ્તવિક બે કૃષ્ણનો જન્મ પણ એક કૃષ્ણની હાલત તમે જુઓ કેવી છે નાજુક છે અને એક કૃષ્ણની હાલત જે છે એ આનંદથી ભરેલી છે તો અહીંયા દેવકી એક કૃષ્ણને અત્યારે લઈ અને એના પગના ટાંટિયા તોડાવવા માટે વેલજી ડોસાની પાસે લઈ જવા માટેની તૈયારી થઈ ચૂકી છે અને અહીંયા વાસ્તવિક ભગવાન શ્રી કૃષ્ણ આબેહૂબ જેનો જન્મ થયો છે એવા ભગવાન શ્રી કૃષ્ણને પણ અહીંયા ગોકુળમાં લઈ જવા માટેની તૈયારી વસુદેવ દ્વારા થઈ ચૂકી છે અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું છે અને અસિતની તરકીબથી બહુ સરસ મજાનું આ દ્રશ્ય આબેહૂબ રજૂ થયું છે તો ગોકુળ જવાની તૈયારી થઈ ચૂકી હતી અસિતે બહુ સરસ મજાની તૈયારી કરી દીધી હતી દેવકી કેમે કરી માનતી નહોતી પેલે માણકીને ખબર પડવા દીધી નથી અહીંયા દેવકીને ખબર છે દેવકી પોતાના દીકરાને ગોકુળિયામાં લઈ જવા માટેની ના પાડે છે માનવાની માનતી નથી દેવકી કેમે કરી માનતી નહોતી હાથ હલાવીને કરગરતી હતી અને હાથ હલાવી અને કૃષ્ણને ગોકુળમાં ન લઈ જવા માટે એ આજીજી કરતી હતી કરગરતી હતી વિનવણી કરતી હતી પાશ્ચાત ભૂમા શરણાઈનો કરુણ
सूर घूमी रह्यो हतो अने पाश्चात भूमा पाछळना भागमां शरणाईनो करुण सूर आजे घूमी रह्यो हतो। અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રીતે રજૂ થયું હતું અને અસિતે જે તરકીબ કરી હતી એનાથી વર્ષાનું ગાઢ દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું। આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા અને તમે યાદ રાખજો મિત્રો, વસુદેવ અને વાસુદેવ ખાસમાં એટલા માટે યાદ રાખવું છે કે વસુદેવ એટલે કૃષ્ણના પિતા અને વાસુદેવ એટલે કૃષ્ણ વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા અને જે છાબોલી હતી અથવા છાબડી હતી એ છાબડીમાં ભગવાન શ્રીકૃષ્ણને જાળવીને મૂક્યા છે। અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવનમોહન હાસ્ય હતું અને વટ એટલે વડ, વડલો અને વટી, અને વટપત્ર એટલે વડનું પાન, ષષ્ઠી તત્પુરુષ, પત્ર એટલે પાંદડું, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર કેવું હાસ્ય હતું ખાસ યાદ રાખજો, તો વટપત્ર પર સૂતેલા ભગવાનના મોઢા પર ભુવનમોહન હાસ્ય હતું। વસુદેવ આગળ ચાલ્યા અને વસુદેવ ભગવાન શ્રીકૃષ્ણને વટપત્રમાં સુવાડી એ છાબડી માથે મૂકી અને તે જમુના નદી તરફ આગળ ચાલ્યા છે। અહીંયા આ બાજુ કાનજી અને દેવજી આગળ ચાલ્યા છે, એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયા પછી અને કારાગૃહમાંથી ગોકુળમાં પહોંચાડવા માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને અહીંયા માણકીએ બાળકનો જે જન્મ આપ્યો છે એ બાળકને લઈને દેવજી ડોસાની પાસે એના પગના ટાંટિયા તોડાવવા માટે જવા માટેની પણ સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। કાનજી અને દેવજી આગળ ચાલ્યા ઘૂંટણ સમા પાણીને ડહોળતા આગળ ચાલ્યા છે બાળકના રુદનનો ભાર ઊંચકીને આગળ ચાલ્યા અને બાળકના રુદનની વેદનાનો ભાર સહન કરીને તે આગળ ચાલ્યા। માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો સજીવારો પણ રૂપક પણ બને, માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તો એ આગળ ચાલ્યા। ઘૂંટણ સમા પાણીને ખૂંદતા દેવજી આગળ ચાલ્યા, માણેકની ચીસ એમની પાછળ દોડતી આગળ ચાલી સજીવારો પણ અને રૂપક, માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડી અને એ આગળ ચાલ્યા। સમયની રફતારને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં, સમયના ચક્રને ક્યારેય ઉલટું ફેરવી શકાતું નથી। મિત્રો, અહીંયા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો કારાગૃહમાંથી અમને ગોકુળમાં પહોંચાડવા માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી। અહીંયા ગરીબ બિરાદરીમાં વસતા આ ભિખારી પરિવારમાં કિશનનો જન્મ થયો છે, એ કિશનના પગના ટાંટિયા તોડાવવા માટે અત્યારે દેવજી ડોસાની પાસે વરસતા વરસાદમાં કાનજી એના બાળકને લઈ અને આ ટાંટિયા તોડાવવા માટે એ પણ નીકળી પડ્યો છે અને સમયની રફતાર આગળ ને આગળ ચાલતી જાય છે। ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા, વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીના કાંઠે આવ્યા છે। મિત્રો, કાંઠો શબ્દ યાદ રાખજો, કાંઠો, આરો, ઓવારો અને તીર, આરો, ઓવારો, તીર અને તટ, પણ તમને એમ પૂછવામાં આવે શબ્દ શું માટે, એક શબ્દ કે દરિયાનો કિનારો, અહીંયા કિનારો શબ્દ લો, કિનારો, દરિયાનો કિનારો,
तो शाहील अने शायर, शायर एटले दरियो थाय, दरियो याद राखजो मित्रों, शायर मां ससलानो स आवे अने मींडा वालो श आवे शायर तो गजलकार थाय। वसुदेव वरसता वरसाद मां जमनाजी ने कांठे आव्या, नदी तो बन्ने कांठे छलकाय, नदी मां कारण के चौमासाना दिवसो छे, धोधमार वरसाद वर्षी रह्यो छे, भगवान श्रीकृष्णनो जन्म कारागृहमां थई गयो छे अने एने सलामत जग्याए लई जवा माटे तमने खबर छे के भगवान श्रीकृष्णने गोकुळिया गाममां शा माटे नंद ने यशोदाना घेर शा माटे मोकलवामां आव्या अथवा तो राखवामां आव्या हता एथी वार्ताथी तमे बधा ज विदित छो। तो अहींया चोमासाना आ दिवसोमां जमना नदी બે કાંઠે ભરપૂર વહી રહી છે, નદી બંને કાંઠે છલકાઈ રહી છે। મિત્રો, નદીના ઘણા બધા સમાનાર્થી મેં તમને લખાવ્યા છે અગાઉના લેક્ચરમાં। નદી તો બંને કાંઠે છલકાય છે, અસીતે ભારે કરામત કરી હતી, દીવા બધા બુજાઈ ગયા હતા, તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનની વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું, અને તેજ પુંજ સિવાય, તેજનો ઢગલો, તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનની વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે કાંઈ દેખાય તેમ નહોતું। ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા હતા, અને ઘડીભર તો અસીતે પોતાના જ્ઞાનની મદદથી સરસ મજાના લાલ કિનખાબી પડદા ઉપર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કરાવ્યો હતો, એ એટલું આબેહૂબ દ્રશ્ય ઊભું કર્યું હતું કે ઘડીભર આ જન્મોત્સવને નિહાળવા માટે આવેલા લોકો ભૂલી ગયા હતા કે ખરેખર વાસ્તવિક રીતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો છે, કે પછી આ કોઈ દ્રશ્ય અમારી સામે નજર અંદાજ કરવામાં આવ્યું છે અથવા તો અમારી નજરે આ દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે, એ વાસ્તવિકતા આ લોકો ઘડીભર માટે ભૂલી ગયા હતા। તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું। ભગવાન શ્રીકૃષ્ણ વીજળી સિવાય હવે બીજું કશું કાંઈ દેખાતું નહોતું। ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા હતા, અને ઘડીભર તો આ કરામત છે એ બધા ભૂલી ગયા હતા। જયવતી શેઠાણી, મિત્રો આપણે યાદ રાખીશું આગળના લેક્ચરમાં ઘણા બધા પાત્રો, તો આ જયાવતી શેઠાણી અહીંયા એક જગ્યાએ જયવતીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો બંને પાત્ર એક જ છે। જયાવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા હતા, અને જયાવતી શેઠાણી ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી એટલા બધા ભાવ વિભોર બની ગયા હતા કે બે હાથ જોડીને ભક્તિભાવથી, ભક્તિના ભાવથી ઊભા જ રહી ગયા હતા। વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ઢોળતો સર્ર કરતો અવાજ આવ્યો, અને ભગવાન શ્રીકૃષ્ણને છાબડીમાં લઈને વસુદેવ ગોકુળમાં જવા માટે તૈયાર થયા છે ત્યારે જમના નદીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીએ જ્યારે તેજ લઈને નીકળીએ ને ત્યારે કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને રસ્તો આપી દેવો પડે એમ આ તેજના ભંડારને લઈને નીકળેલા વસુદેવને જમના નદીના પાણીએ એને રસ્તો કરી આપ્યો છે। પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ઢહોળતો સર્ર કરતો અવાજ આવ્યો, બધા ઘડીભર ચમકી ગયા, બધા થોડી વાર માટે ચમકી ગયા। કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી હતી, અને નાગ દેવતા ભગવાન શ્રીકૃષ્ણનું રખોપું કરવા માટે, રક્ષણ કરવા માટે એ આવી ગયા। એકદમ ભગવાન શ્રીકૃષ્ણના માથે નાગે છાયા કરી, ભક્તોએ હાથ જોડ્યા અને બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા। કુતૂહલની જોડણી ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ખૂબ વખત પૂછાતો શબ્દ કુતૂહલ। અહીંયા ચાર બે કરતાં વધારે શબ્દમાં બે સાથે સાથે આવતા હોય એવા ઘણા બધા શબ્દોની યાદી તમારી પાસે મિત્રો આવી ગઈ છે। કુતૂહલ, સહાનુભૂતિ,
अनुकूल आ बधा ज जोडणीना नियमोमां मैं तमने शब्दों लखाव्या छे अने बराबर ध्यान थी अने याद राखजो वाँचजो अने तैयार करजो। कृष्ण भगवान ने माथे नागे छाया करी भक्तोए हाथ जोड़ा बीजा कुतूहल थी विस्फारित नेत्रे एटले नवाई भर्या अचंबा भर्या नेत्रे जोई रह्या अने वसुदेव आगळ वधता रह्या। अहीं भगवान श्री कृष्णनो जन्म थया पछी एमनी सलामती माटे एमने वृंदावन मथुरा ने गोकुळमां એમને મોકલવામાં આવ્યા છે અને વસુદેવ વરસતા વરસાદમાં આજે માથે છાબડીમાં ભગવાન શ્રી કૃષ્ણને વટપત્રમાં ભુવનમોહન હાસ્ય સાથે અંગૂઠા ધાવતા ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા અત્યારે નાગદેવતાએ કરી છે અને નાગદેવતાના રક્ષણ સાથે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ તરફ વસુદેવજીના માધ્યમથી એ ગોકુળ તરફ રવાના થયા છે। ભક્તોએ હાથ જોડ્યા છે, બીજાએ કુતૂહલ અને વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા છે અને વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને લઈને ગોકુળ તરફ આગળ જાય છે। જ્યારે આ બાજુ સામેની બાજુએ અહીંયા વેલજી ડોસાની પાસે આ કિશનને લઈને આ ગરીબ બિરાદરી આ ગરીબ વસ્તીમાંથી આ અહીંયા આગમન એમનું પણ થઈ ચૂક્યું છે અને આવીને એવો પ્રશ્ન પૂછાય છે કે વેલજી ડોહા છો કે કુણ છે? કુણ એટલે કોણ? કુણ છે તો કોણ? કુણ એટલે કોણ? આ ખાસ યાદ રાખજો મિત્રો, શિષ્ટ રૂપ આપો। કુણ છે? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાધો। તો દમિયલ ડોસા એ જ દેવજી ડોસા, દમિયલ ડોસા, ખાસ યાદ રાખજો। જેમ જયાવતી શેઠાણી એ જયવતી શેઠાણી, ઘોઘરા ભયાનક અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો, એ તો હું અને કાનજી જટ આવો ભા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી દો ને। જટ આવો ભા, એ તો હું અને કાનજી આ છોરો લાવ્યા છીએ, જટ એના ટાંટિયા વાળી દો ને। મિત્રો યાદ રાખો તમે કે જે ગરીબ વસ્તી અર્થાત ભિખારી બિરાદરીમાં જે લોકો ભીખ માગવાનો ધંધો કરી અને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે એ ભિખારી પરિવારોની પરંપરા છે કે એમના પરિવારમાં જન્મેલું બાળક હોય એ બાળકને આવનારા દિવસોમાં એનો જીવન નિર્વાહ ટકાવવા માટે અથવા એનો જીવન ટકાવવા માટે એને ભીખમાં થોડાક વધારે પૈસા મળે એટલે તાજા જન્મેલા તરતના જન્મેલા બાળકને એના પગના ટાંચકા તોડાવવા માટે કોઈક ને કોઈક વ્યક્તિ પાસે એના પગના ટાંચકા તોડી નખાવે અને એ બાળકને અપંગ બનાવી દેવામાં આવે અને અપંગ બનેલું જે બાળક છે એ બાળકને થોડુંક ફરવાથી અથવા લોકોની સહાનુભૂતિનો લાભ મળવાના કારણે લોકો એને ભીખમાં થોડાક પૈસા આપે અને એનો જીવન નિર્વાહ ચાલે એટલે એના પગના ટાંચકા તોડાવી નાખવા માટે અહીંયા દેવજી ડોસા અને કાનજી આજે દમિયલ ડોસાની પાસે અત્યારે વેલજી ડોસાની પાસે આવી ગયા છે। તો ત્યાં સુધી મિત્રો આપણે આ પાઠને અટકાવીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે બાકી રહેલો પાઠ ભણીશું। થેન્ક યુ વેરી મચ। જય સ્વામિનારાયણ।